તો આણંદના ઉમરેઠમાં પોસ્ટમેને 80 લાખનું કૌભાંડ આચર્યું. ગરીબ અને મધ્યમ વર્ગના બચતના 80 લાખ આ પોસ્ટમેન ચાઉં કરી ગયો. 400 ગ્રાહકોના 80 લાખ જમા કરવાને બદલે તેણે ઉચાપત કરી. ઉમરેઠના વેચરી ગામે પોસ્ટમેને બચતના લાખો રૂપિયા સેરવી લીધા. ત્યારે પોસ્ટમેન માત્ર પાસબુકમાં જ એન્ટ્રી કરતો હતો. ગ્રાહક પૈસા ઉપાડવા જતા પોસ્ટમેનનો ભાંડો ફૂટ્યો છે. તો પોસ્ટ વિભાગ દ્વારા કૌભાંડ કરનાર પોસ્ટ માસ્ટર સામે પણ ગુનો નોંધાયો છે. તો ખૂબ જ આ ગંભીર બાબત આણંદના ઉમરેઠથી સામે આવી છે, જ્યાં એક પોસ્ટમેને કૌભાંડ આચર્યું છે અને એ પણ 80 લાખનું. ગરીબ અને મધ્યમ વર્ગના બચતના જે રૂપિયા છે, 80 લાખ જેટલી માત્ર રકમ એ પોસ્ટમેન ચાઉં કરી ગયો છે. અને 400 એવા ગ્રાહકો છે જેમના 80 લાખ રૂપિયા એ પોસ્ટમેને જમા ન કર્યા પોસ્ટ ઓફિસમાં, અને જમા કરવાને બદલે તેણે ઉચાપત કરી નાખી. ઉમરેઠના બેચરી ગામે પોસ્ટમેને બચતના લાખો રૂપિયા સેરવી લીધા છે. અને પોસ્ટમેને માત્ર ને માત્ર એ પાસબુકમાં એન્ટ્રી કરતો હતો, અને ગ્રાહક જયારે પૈસા ઉપાડવા ગયા ત્યારે આ પોસ્ટમેનનો ભાંડો ફૂટ્યો છે કે રૂપિયા તો એ ઉઘરાવી જતો હતો પણ એ ખાતામાં, પોસ્ટના ખાતામાં એ નહોતો ભરતો, અને આ ઉચાપત કરી છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા આ સમગ્ર કૌભાંડમાં તપાસ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઇન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આણંદના ઉમરેઠમાં પોસ્ટમેને 80 લાખનું કૌભાંડ આચર્યું છે, શું કાર્યવાહી? ચોક્કસથી, જે રીતે ઉમરેઠનું જે બેચરી ગામ છે, બેચરી ગામમાં જે પોસ્ટ ઓફિસ આવેલી છે અને લગભગ 400 જેટલા જે ખેત મજૂર હોય છે, મજૂરિયાત વર્ગ હોય છે, તેમના ખાતા હતા. છેલ્લા 2 વર્ષથી જે પોસ્ટ માસ્ટર હતો તે જે ખાતેદાર હોય, ગ્રાહક હોય છે, તે નિયમિત પૈસા જમા કરાવતા હતા, એફડીમાં હોય ચાહે કે બચત ખાતામાં હોય, પરંતુ એ માત્ર પાસબુકમાં જ નોંધ કરવામાં આવતી હતી. જે પોસ્ટનું જે રજીસ્ટર હોય છે તેમાં તેની નોંધ કરવામાં નથી આવી, અને 2 વર્ષ બાદ જયારે એક જે ગ્રાહક છે પોસ્ટનો તે પોતાના પૈસા ઉપાડવા ગયો ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે. અને હાલ જે 400 જેટલા જે ગ્રાહકો છે તેમના 80 લાખ જેટલા ડૂબ્યા છે, અને આમાંથી કેટલાક ગ્રાહકો હવે ફરિયાદ નોંધાવા પણ ગયા છે, અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાય છે. જી જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.